હાલમાં જ મળતા સમાચાર પ્રમાણે ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ રાણીપ ખાતેથી એમનું મતદાન કરી દીધું છે. નરેન્દ્ર મોદીએ આપ્યો છે વોટ. વોટ આપ્યા બાદ તેમણે મીડિયાને સંબોધન કર્યું હતું અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપ વિસ્તારમાંથી મતદાન કર્યું છે. નરેન્દ્ર મોદીએ મતદાન કર્યા પછી ત્યાં જ જાહેર સ્થળે પ્રતિક્રિયા આપી હતી. આ સભામાં તેમણે ગુજરાતની પ્રજાનો આભાર માનીને તેમણે ઓછો સમય આપવા બદલ માફી પણ માંગી હતી. નરેન્દ્ર મોદીની મતદાન પછીની પ્રતિક્રિયા ઉપર નજર કરીએ. સૌથી પહેલા તો નરેન્દ્ર મોદીએ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતના મતદારોનો આભાર માન્યો છે. ત્યારબાદ તેમણે ગુજરાતની જનતાને ઓછો સમય આપી શકવાના કારણે માફી માંગી છે. 100 દિવસમાં ગુજરાતની પ્રજાને માત્ર 18 કલાક જ નરેન્દ્ર મોદી આપી શક્યા છે. લોકતંત્રની મજબૂતી માટે બધાએ મતદાન કરવું જરૂરી છે. 25 વર્ષ જૂનો રેકોર્ડ આ વખતે તૂટશે તેવું નરેન્દ્ર મોદીનું કહેવું છે. વોટ આપતી વખતે નિર્ભયા કાંડને ભૂલતા નહીં તેની ટકો નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી. દેશના વિવિધ મુદ્દાઓને પણ જનતાને આ ભૂલીને વોટિંગ કરવું જોઈએ તેવું મોદીનું કહેવું છે. નવી સરકારનો પાયો નખાઈ ચૂક્યો છે. દિલ્હીમાં ભાજપના નેતૃત્વવાળી નવી સરકાર બનશે. મેં મારી આખી જનમેદની જોઈ છે. હવે મા દીકરાની સરકાર જવાનું નક્કી જ છે. કોંગ્રેસે ત્રીજા મોરચાનું સમર્થન કર્યું છે એટલે તેનો અર્થ એ જ કાઢી શકાય કે કોંગ્રેસે હાર સ્વીકારી લીધી છે એવું નરેન્દ્રભાઈનું કહેવું છે. મારા વિરોધીઓ મારો ઉકેલ શોધે છે અને હું સમસ્યાનું સમાધાન શોધું છું. પત્રકારો સાથે એક વાતચીતમાં નરેન્દ્ર મોદીએ આ બધી પ્રતિક્રિયા આપી હતી અને તેમણે રાણીપ ખાતેથી એમનું વોટિંગ કરી દીધું છે. આપ જોઈ રહ્યા છો અમારા ન્યૂઝ ઓનલાઈનની વિશેષ રજૂઆત જનાદેશ 2014. તાજી માહિતી સાથે અમે તમને ફરી મળતા રહીશું. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ ઓનલાઈન.